હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટ હેઝલ રેસીપી. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે કઠોળનું શાક બનાવીશું. તો એના માટે મેં ચોળા લીધા છે, તમે જોઈ શકો છો. તો એની અંદર અડદ પણ છે, તો અડદ પણ છે. તો આપણે એનું શાક બનાવીશું. તો એના માટે મેં કાપેલ ટામેટાં અને ધણા લીધા છે, લીલા તેને કાપી લીધા છે. તો હવે આપણે વઘારીશું. તો એના માટે મેં લસણ લીધું છે, લસણને વાટી લીધું છે. ફ્રેન્ડ્સ, એના માટે મેં કડાઈ મૂકી છે, એમાં 3-4 ચમચી તેલ નાખ્યું છે. તો આપણે તેલની અંદર રાઈ ને જીરું નાખીશું, એડ કરીશું. ત્યારબાદ હું 2-3 લસણની કળી, તો આપણી રાઈ ને જીરું ફૂટે પછી આપણે એમાં બીજું નાખીશું. તો ફ્રેન્ડ્સ, આપણું રાઈ જીરું ફૂટે છે, તો આપણે એમાં હવે લસણ એડ કરીશું વાટીમાં. ત્યારબાદ એમાં થોડા ધાણા, પછી એમાં કાપેલ ટામેટા એડ કરીશું. આને સરસ રીતે હલાવી દઈશું. આપણે એને સારી રીતે હલાવી દેવાના છે. તો આપણે આને 5-10 મિનિટ ચડવા દઈશું, જેથી સારી રીતે ચડી જાય. તો ફ્રેન્ડ્સ, આપણા ટામેટા ચડી ગયા છે. તો એમાં આપણે હળદર એડ કરીશું. હળદર, પછી હું એમાં મીઠું એડ કરીશ સ્વાદ પ્રમાણે. ત્યારબાદ એમાં થોડું આપણે સ્વાદ પ્રમાણે મરચું લાલ, પછી થોડો ગરમ મસાલો પણ આપણે મિક્સ કરી લેવાનું છે સરસ રીતે. તો હવે આપણે આમાં ચોળા નાખીશું. તો એને આપણે મિક્સ કરી લેવાના છે સરસ રીતે. તો ફ્રેન્ડ્સ, આને આપણે 2 મિનિટ આ રીતે રહેવા દઈશું. પછી આપણે આને ચડવા માટે પાણી નાખીશું. તો હવે આપણે આમાં પાણી રેડી દઈશું, ચડે એટલું. તો મેં ચડે એટલું પાણી રેડ્યું છે. તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આને આપણે ચડવા દઈશું શાકને સારી રીતે. ફ્રેન્ડ્સ, આપણું શાક ચડી ગયું છે, તો હું એને ઉતારી લઈશ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું કઠોળનું શાક તૈયાર છે અને મેં એને ધણા વડે ગાર્નિશ કરી દીધું છે, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે આને રોટલા કે રોટલી કે પછી ભાત જોડે ખાઈ શકો છો, ટેસ્ટમાં સારું લાગે છે. તો તમે આ કઠોળનું શાક એકવાર જરૂરથી બનાવજો. તો ફ્રેન્ડ્સ, તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલ ટેસ્ટ હેઝલ રેસીપીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. આપણે આગલા વિડીયોમાં મળશું. બાય બાય.